જૂનાગઢમાં પેસેન્જર રિક્ષાના ઓઠા હેઠળ ચોરી કરતી ગેંગ ઝડપાઈ. જૂનાગઢ જિલ્લા અને શહેરી વિસ્તારમાં મંદિર ચોરી અને અન્ય જે ઘરફોડ ચોરીના બનાવો જે બનવા પામેલા તે અનુસંધાને છે LCBPI શ્રી જે પટેલ તથા તેમની ટીમ દ્વારા સતત સર્વેલન્સ રાખી અને આવી કોઈ ગુનાને કોઈ ઘટના બને તો તાત્કાલિક છે ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીઓને પકડી અને મુદ્દા માલ છે પરત મળે અને જે ભોગ બનનાર છે તેમને ન્યાય મળે તે માટે પૂરતા પ્રયત્નશીલ હોય. આ દરમિયાન બી ડિવિઝનમાં જે 3 એકસરખા બનાવો બનેલા કે રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્યા હોય અને ત્યારબાદ તેના ખિસ્સામાંથી જે રકમ હોય રૂપિયા હોય તેની ચોરી થઈ હોય તો આ જે ચાલાકીપૂર્વકનું જે ગુનો કરવામાં આચરવામાં આવતો હતો તેને ધ્યાને રાખી અને LCBની ટીમને ટેકનિકલ સર્વેલન્સ આ ઉપરાંત ખાનગી બાતમીદારો મારફતે જે માહિતી મળતા જોશીપરાના ગરનાળા પાસેથી એક રિક્ષા સાથે 3 ઈસમોને પકડી અને પૂછપરછ કરતા એની સહી શંકાસ્પદ હકીકત જણાવેલી અને ત્યારબાદ ઊંડાણપૂર્વકની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ જે 3 શખ્સો છે દીપક ઉર્ફે ઋત્વિક કરમશીભાઈ વનાભાઈ સોલંકી, રવિ બટુકભાઈ ભીખાભાઈ સોલંકી અને અન્ય જે છે સાગર ઉર્ફે બાડો મનસુખભાઈ અપસાણિયા આ તમામ લોકો છે એ હાલ રાજકોટ રહેતા હોય. મૂળ છે એ આ પૈકી રવિ સોલંકી છે એ જૂનાગઢ ધારાનગરનો વતની હોય અને આ વિસ્તારથી માહિતગાર હોય. આ જે ટોળકી છે તેમની કોમન એમો છે આ ભીડભાડવાળા જે સ્થળો છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન કે અન્ય કોઈ મેળાના સ્થળો ત્યાંથી એક છે એ પોતે રિક્ષા ચાલક બને અને અન્ય બેને પેસેન્જર તરીકે બેસાડે ત્યારબાદ કોઈને રિક્ષામાં પેસેન્જર તરીકે અન્ય જે યાત્રિક અથવા તો કોઈ મુસાફરને બેસાડે અને તેના પાસે મોબાઈલ છે રોકડ રકમ અથવા કોઈ દાગીના આ વસ્તુને એના ખીચામાંથી કે બેગમાંથી ચોરી કરી આવી રીતે છે આખી ઘટનાને છે અંજામ આપતા હતા. પરંતુ LCBની ટીમની સતત મહેનતના આધારે આ જે 3 આરોપીઓ છે તે હાલ છે એરેસ્ટ કરવામાં આવેલા છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના 3 ગુનાઓ દાખલ થયેલા હોય. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. તો આ બાબતે હાલ છે આગળની તપાસ શરૂ છે. જે એમની મૌખિક કબૂલાત છે એમાં હાલ તો પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે તેમાં પણ એમને ખૂબ અલગ અલગ જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં ચોરીઓ કરેલી હોય ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આણંદ રાજકોટ જૂનાગઢ આ સુરેન્દ્રનગર આ વિસ્તારમાં છે એ રિક્ષા ચાલક તરીકે અને અન્ય બે ડમી પેસેન્જર તરીકે બેસી અને આવી રીતે છે આ ગુનાહિત ટોળકી છે એ ગુનો આચરતી હતી અને ખૂબ 100 કરતાં પણ વધુ આવી રીતે છે એમને ગુના આચરાવવાની છે એ કબૂલાત હાલ આપી રહ્યા છે અને આ બાબતે છે એ આ તમામ જિલ્લાઓમાં છે એ હાલ મેલ પણ કરવામાં આવી રહેલા છે કે આવા કોઈ ગુના દાખલ થયેલા હોય તો આ પ્રકારના આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે જેથી કરીને તેમને પણ વધુમાં વધુ સજા કરી શકાય અને આ બાબતે તકેદારી રાખી શકાય. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ.